ત્રણ દિવસનું જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનની શરૂઆત કરવામાં આવ્યું છે. મંત્રી ગણપત વસાવાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 125 થી બાયર્સ અને મેન્યુફેક્ચર હાજર રહ્યા હતા. એક્ઝિબિશન દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ અને મેન્યુફેક્ચરો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી 8 વર્ષ પહેલા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સૂચનથી આ એક્ઝિબિશન શરૂ કરવામાં આવ્યું હતું. સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તેમજ સુરતના ઉદ્યોગકારો દ્વારા સ્પાર્કલનું 3 દિવસનું જે આયોજન કરવામાં આવેલ છે, આ કાર્યક્રમની અંદર 2B2 હેઠળ બેઠકો થશે અને સુરતનો જે ડાયમંડનો જે વ્યવસાય છે એને કઈ રીતના આગળ વધારી શકાય એ પ્રકારની આ આખી સ્પાર્કલનું આયોજન છે. સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી અને વાઇબ્રન્ટ ગુજરાતના એક ભાગરૂપે સ્પાર્કલનું આ પ્રથમ B2B નું આયોજન છે. આ B2B ના અંદર 125 લોકોએ પાર્ટિસિપેટ કર્યા છે. 1500 સ્ક્વેર ફૂટનું બુકિંગ થયું છે અને સૌ પ્રથમ આ પ્રયાસ છે B2B નો કે લોકો દેશમાંથી ને વિદેશમાંથી ડાયરેક્ટ આવીને અહીંયા બિઝનેસ